નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી, પાઠ નંબર 12, માર્કન સખી માર્કંડી, લેખક છે કાકા સાહેબ કાલેલકર, સાહિત્ય પ્રકાર છે પ્રવાસ નિબંધ. આગળ આપણે જોઈ ગયા હતા તો હવે દરેક વિદ્યાર્થી પોતાની સાથે પુસ્તક સાથે રાખશે અને પાના નંબર 76 ઉપર છેલ્લા જે બે ફકરાઓ છે એ આપણે જોઈએ અને પછી આગળ અભ્યાસની ચર્ચાઓ કરીશું. તો આગળ કહે છે, કોલેજમાં ભણતો હતો ત્યારે પરીક્ષા પછી અમારી ભાઈબીજ હતી. લેખક કેવું કહેતા હોય છે કે કોલેજમાં જ્યારે હું ભણતો હતો ત્યારે પરીક્ષા પછી અમારી ભાઈબીજ હતી. ત્યારે લણણીના દિવસો, લણણી એટલે કે જે પાક તૈયાર થયેલો હોય છે એને કાપવા માટેની તૈયારીઓ થતી હોય છે. એટલે ચોમાસા દરમિયાન જુવાર, બાજરી આ બધી વસ્તુઓ વાવી હોય તો એને દિવાળીના સમય દરમિયાન શું કરવાનું છે, કાપવાની તૈયારીઓ થતી હોય છે. પાક લણવા માટેની સિઝન, અને પાક લણે છે ત્યારે એને લણી અને કે એને કે કાપી અને ખેતરની અંદર શું કરવાનું હોય છે, રાખવામાં આવતો હોય છે. બબ્બે દિવસ મારે ખેતરમાં જ ગાળવાનો હોય, એટલે બે એક દિવસ સુધી ત્યાં ખેતરમાં રાખે છે, એટલે ખેતરની અંદર જ પાકને સાચવવા માટે રહેવું પડતું હોય. ત્યારે માર્કંડી મને સક્કરિયા પણ આપતી અને અમૃત જેવું મીઠું પાણી પણ પાતી. સક્કરિયા એટલે કે એક પ્રકારનું કંદમૂળ, મીઠા જે લાગે છે તે, અને તમે વિદ્યાર્થી મિત્રો બધા ખાતા જ હશો બરાબર, એ સક્કરિયા મીઠા લાગે, સરસ મજાના એ કંદમૂળ આવે છે અને સરસ મજાનું અમૃત જેવું એવું મીઠું પાણી પણ મને શું કરે છે, આપે છે. રાત્રે એ તાળથી ધ્રુજે છે કે શું એ જોવા હું જાઉં ત્યારે પોતાના અરીસામાં મને એ મૃગ નક્ષત્ર પણ શું કરતી હોય છે, બતાવતી હોય છે. એટલે રાત્રે એ ધ્રુજે છે કે નહીં એ જોવા માટે લેખક કહે છે કે હું જતા હોય ત્યારે એ મને મૃગ નક્ષત્ર એટલે કે મૃગ તારા જ્યોતિ છે એ અંદર પાણીની અંદર મને શું કરતા હોય છે, દેખાડતા હોય છે, એવું એ કહેતા હોય છે. આજે પણ જ્યારે જ્યારે અમારે ગામડે જાઉં છું ત્યારે ત્યારે માર્કંડીને મર્યા વગર રહેતો નથી. લેખક કહે છે કે હવે એ ગામડાની અંદર નથી રહેતા, શહેરમાં રહે છે, પણ જ્યારે જ્યારે હું ગામડાની અંદર જાઉં છું ત્યારે એ માર્કંડીના કિનારે જયા વગર હું રહી શકતો નથી. પણ હવે પહેલાની પેઠે એ મારી સાથે ગેલ કરતી નથી. કહે છે કે પહેલાની જેમ એ મારી સાથે શું કરતી નથી, ગેલ એટલે કે રમત કરતી નથી, મસ્તી કરતી નથી. જરાક સ્મિત કરી મોના જે શું કરી દે છે, ધારણ કરે, થોડું હાસ્યા કરે છે. સ્મિત મતલબ કે હાસ્ય કરે છે અને ધારણ કરે. એના સુકુમાર વદન ઉપર પહેલાનું લાવણ્ય નથી રહ્યું. લાવણ્ય એટલે કે સુંદરતા, મલા બરાબર, એના ગાલની ઉપર પહેલાં જેવુંનું સૌંદર્ય નથી રહ્યું. નથી જોઈ શકતો પણ એના સ્નેહની ગંભીરતા કેવી છે, વધેલી છે. પહેલાં જેવું લાવણ્ય નથી જોઈ શકતો પણ એનો સ્નેહ વિનય ગંભીરતા જે છે તેને હું શું કરી શકું છું, જોઈ શકું છું, એવું લેખક પોતે શું કરતા હોય છે, કહેતા હોય છે. તો અહીંયા લેખકે પોતાની સખી પ્રત્યેનો જે સખી એટલે કે માર્કંડની નદી પ્રત્યે જે પ્રેમભાવ છે એની વાતો કરી છે અને એને સખી તરીકે એને શું કર્યું છે, વર્ણન કર્યું છે. તો હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચાઓ કરી લઈએ. વિકલ્પ સ્વરૂપે આવા પ્રશ્નો આવી શકે વિદ્યાર્થી મિત્ર. માર્કંડી તો લેખકના નાનપણની શું હતી, તો સખી. માર્કંડીના કાંઠે કેવળ શું છે, પ્રેમાર શાંતિ. ભરવાડોના મતે માર્કંડી કયા ડુંગરમાંથી આવે છે, વેજનાથના. લેખક નકશામાં માર્કંડીને લીટી શોધતા નથી કારણ કે એ શું થઈ જાય છે, એ સખી મતી અને નદી થઈ જાય. એટલા માટે લેખક અને નદી બંનેના આનંદ માટે શું પૂરતું હતું, તો એકબીજાનો સહવાસ. કયા ઋષિ પર આખ્યાન રચાયું છે, તો માર્કંડેય ઋષિ ઉપર. માર્કંડેય ઋષિએ મહાદેવને પ્રસન્ન કરવા શું કર્યું, તો તપસ્યા કર્યું. મહાદેવે મૃકુંડ ઋષિ આગળ વરદાનમાં કયા વિકલ્પ મૂક્યા, તો 16 વર્ષ સુધી જીવનાર સદગુરી બાળક અને 100 વર્ષ જીવનાર મૂથ બાળક.
મહાદેવે આપેલા વરદાનનો વિકલ્પ પસંદ કરવા માટે મુકુંદ ઋષિ કોની સલાહ લેતા હોય છે? તો પોતાની ધર્મપત્નીની. માર્કંદેય ઋષિ ધર્મપત્ની માટે કયું બાળક કુલોદ્વાર થશે? તો ફક્ત 16 વર્ષ જીવનાર સદગુરી બાળક. મા બાપનો ચહેરો નિસ્તેજ થઈ જવાનું કારણ શું છે? કે બાળક 16 વર્ષ પૂરા થવાના હતા. યમરાજે સેના ઉપર બેસીને માર્કંદને લેવા આવ્યા, તો પાડાની ઉપર બેસી અને લેવા માટે આવ્યા. 2-3 વાક્યવાળા આવા 3 પ્રશ્નો છે, એ જોઈ લઈએ. માર્કંદેયને કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી, તેમ છતાં લેખક એ શા માટે ગમે છે? કારણ કે માર્કંદેયને કાંઠે ખાસ ફૂલો નથી, જાત જાતના રંગીન પટંગિયાઓ નથી, રૂપારા પથ્થરો પણ નથી. પોતાના મધુર કલરવથી ચિત્તને અસ્વસ્થ કરે એવા નાના મોટા પ્રપાત એટલે કે ધોધ પણ નથી. આમ અસાધારણ અદ્ભુત કહી શકાય એવું કશું નથી, છતાં લેખકને માર્કંદેય શું થાય છે? ગમે છે. કારણ કે ત્યાં આગળ શું છે? પ્રેમાળ શાંતિનો અનુભવ થતો હોય છે, એટલા માટે. પછી આગળનો પ્રશ્ન, માર્કંદેય જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ મા બાપના વદન મલાન થતા જાય છે. કારણ કે જેમ જેમ માર્કંદેયની ઉંમર ખીલતો જાય તેમ તેમ મા બાપના વદન મલન થતા જાય છે. કારણ કે તેમના મનમાં ચિંતા હતી કે જોત જોતામાં માર્કંદેય કેવો થઈ જશે, 16 વર્ષની ઉંમરનો થઈ જશે, તેની વય મર્યાદાઓ પૂરી થઈ જશે અને પૂરી થઈ જતાં તે જીવશે નહીં અને ફરીથી તેઓ કેવા બની જશે, નિસંતાન થઈ જશે. એટલા માટે તેમના મલાન શું થતા હોય છે, એ નિસ્તેજ થતા જતા હોય છે. લેખકને લણણીના 2 દિવસ ખેતરમાં ગાળવા પડતા ત્યારે માર્કંદેય પાસેથી તેમને શું મળતું હતું? તો લેખકને લણણીના સમય દરમિયાન 2 દિવસ ખેતરોની અંદર ગાળવા પડતા તો ત્યારે માર્કંદેય તેમને ખાવા માટે શક્કરિયા અને અમૃત જેવું મીઠું પાણી આપતા. એટલું જ નહીં, રાત્રે તાડમાં ધ્રુજે છે કે નહીં એ જોવા માટે માર્કંદેય પાસે જાય ત્યારે તેમણે પોતાના અરીસામાં લેખકને શું બતાવતા? મૃગ નક્ષત્ર તેઓ બતાવતા હતા. મોટા થયા પછી લેખક માર્કંદેયને મળવા ગયા ત્યારે તેમને કેવો અનુભવ થયો? તો મોટા થયા પછી લેખક પોતાને ગામ જતા ત્યારે માર્કંદેયને અચૂક મળતા, પણ પહેલાંની માફક તેમને ઘેર કરતા ન હતી, સહેજ સ્મિત કરી અને મૌન થઈ જતી. લેખક તેના સુકુમાર વદન ઉપર પહેલાંનું લાવણ્ય જોઈ શકતા ન હતા. આમ એના સ્નેહની ગંભીરતા વધી હતી એવું એ કહેતા હોય છે. વિસ્તારપૂર્વકના પ્રશ્નો છે તે જોઈ લઈએ. માર્કંદેય સાથે લેખકના સહવાસનું વર્ણન કરો. તો માર્કંદેય નદી લેખકને નાનપણની સખી છે. લેખકને એમને તાલુકાના નકશામાં માર્કંદેયની લીટી શોધવામાં રસ ન હતો. તેઓ માનતા કે તેમ કરવા જતાં તેઓ એમને સખી મતી શું થઈ જતી હોય છે, નદી થઈ બની જતી હોય છે. તેમને તેમના પાણીમાં પગ મોકરા કરી અને બેસવાનું ગમતું. નાનપણમાં માર્કંદેય સાથે કેટલી વાતો કરતા, એકબીજાનો સહવાસ એમના માટે આનંદ પૂરતો હતો. માર્કંદેય શું બોલે છે તે સમજવાની લેખક દરકાર ન કરતા અને લેખક જે બોલે છે તેનો અર્થ કરવા માર્કંદેય પણ શું ન થતી, થોભતી નહીં. તેઓ એકબીજાને ઉદ્દેશીને વાતો કરે છે એટલું જ એમના માટે શું હતું, પૂરતું હતું. ભાઈ બહેન ઘણે વર્ષે મળે એટલે એકબીજાને 1000 સવાલ પૂછે, પણ એ સવાલો પાછળ જિજ્ઞાસા ન હતી. એ તો ફક્ત શું કરતા હતા, પ્રેમ કરવો, એ જ એક પ્રકાર છે. લેખક અને એમની સખી વચ્ચેનો સંબંધ પણ આવા જ હતા. સવાલ 100 પૂછ્યો, જવાબ 100 મળ્યો,
એ તરફ તેઓ ધ્યાન આપે એટલી સ્વસ્થતા એમને પ્રેમ મિલનમાં હતી નહીં, આવું કહેતા હોય છે. પછી કહે છે માર્કંડેય ઋષિની કથા એ તમારા શબ્દની અંદર કર આલેખન કરો. તો માર્કંડેય ઋષિ વિશે આવું છે કે માર્કંડેય ઋષિને સંતાન ન હતું, તેમણે તપસ્યા કરી અને મહાદેવને પ્રસન્ન કર્યા. મહાદેવે એમને વરદાન આપ્યું, વરદાનમાં એમને વિકલ્પ મૂક્યા હતા. મૃકુંડ ઋષિ 16 વર્ષ સુધી જીવનાર સદગુરુ બાળક પસંદ કરે અથવા તો 100 વર્ષ જીવનાર મૂર્ખ બાળક પસંદ કરે. તો મુકુંદ ઋષિએ વિષામણમાં પડી ગયા અને તેમણે પોતાની ધર્મપત્નીની શું લીધી, સલાહ લીધી. ધર્મપત્નીએ કહ્યું કે સદગુણી બાળક ભલે 16 વર્ષ જીવે તો એ કુલોદ્વાર કરશે, એટલે કે કુળને આગળ વધારશે. આથી એને 16 વર્ષ જીવનાર સદગુરુ બાળક માંગી લીધું. એનું નામ એમણે માર્કંડેય પાડ્યું. અને માર્કંડેય જેમ જેમ મોટા થતા જાય તેમ તેમ એના મા બાપના ચહેરા ઉપર શું થતી હોય છે, ગ્લાની છવાતી જતી હોય છે. કે એક દિવસ આ માર્કંડેય 16 વર્ષ પૂરા થઈ જશે અને તેઓ નિસંતાન બની જશે. હવે એક દિવસ એ 16 વર્ષના થાય છે તો માર્કંડેય પૂજા કરવા બેઠા હતા. એ સમય દરમિયાન યમ રાજા પાડા પર બેસી અને એમને લેવા માટે આવે, પર શિવલિંગને બેઠેલા બેઠેલા જોઈ અને યુવાન માર્કંડેયને અડકવાની હિંમત યમરાજાની થઈ નહીં. આખરે યમરાજાએ એના ઉપર શું ફેંક્યો, પાસ ફેંક્યો. ત્યાંથી શિવલિંગમાંથી સાક્ષાત ત્રિશુલધારી એવા શિવજી શું થતા હોય છે, પ્રગટ થાય છે અને યમરાજાએ કરેલી દૃષ્ટતા બદલ તેમને ઠપકો આપતા હોય છે. અને મૃત્યુંજય મહાદેવના દર્શન થતાં માર્કંડેયના મનમાં બીક ન રહી અને તેને શું મળતું હોય છે, જીવનનું વરદાન પ્રાપ્ત થતું હોય છે, એટલે કે જીવનદાન એમને મળતું હોય છે. તો આવી સખી માર્કંડેયની અંદર લેખક એ આજ આપને કાલેલ કરે જે વાત કરી છે એ બહુ સરસ મજાની સમજાય છે. તો શબ્દાર્થ અને પ્રશ્નો આ બધું નોટની અંદર લખવું અને તૈયારીઓ કરવી. અહીંયા આગળ આ પાઠ શું થાય છે, પૂર્ણ થાય છે. નમસ્કાર.